ભૂમિ સ્વરૂપો પૃથ્વીના પોપડાની ની અંદર સમયાંતરે અલન થતું હોય એટલે કે આપણી જે જમીન છે એનો જે પોપડો છે એની નીચે ઘણી વાર થતું હોય છે અને તે જમીનના જે સ્વરૂપો હોય છે તે બદલે છે અને અલગ સ્વરૂપો રચે છે તો આવો અનુભવ આપણને ભૂકંપના આંચકા દ્વારા થાય છે જ્વાળામુખી દ્વારા અને સુનામી દ્વારા થાય એટલે કે આ જે ત્રણ ઘટનાઓ છે ભૂકંપ જ્વાળામુખી સુનામી એના દ્વારા જમીનના જે સ્વરૂપો છે એ નવેસરથી રચાય છે અને બદલાય પણ છે હવે આ અલન ચલનથી કેટલીક જગ્યાએ પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાણખીટની રચના થાય છે આ સિવાય નદી છે હિમ નદી છે પવન સમુદ્રના મોજા જેવા કુદરતી જે બળો હોય એના લીધે જે ધોવાણ થાય અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાપના મેદાનો ખીણો અને કોતરોની રચના થાય છે હવે ભૂમિ સ્વરૂપો કોને કહેવાય તો કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે ફરીથી એકવાર કહું છું કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે તો હવે આપણે એ જે ભૂમિ સ્વરૂપ છે મુખ્ય કયા કયા પ્રકાર છે એની વાત કરીએ તો પ્રદેશની જે ઊંચાઈ હોય સમુદ્ર કિનારા સમુદ્રથી પ્રદેશની જે ઊંચાઈ હોય એ પ્રમાણે જમીનના ભાગોને પર્વત ઉચ્ચપ્રદેશ અને મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે હવે સૌથી પહેલા આપણે જે ભૂમિ સ્વરૂપ પર્વત મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા આ ખાસ યાદ રાખજો મીટર કે જે સમુદ્ર સપાટીથી નવસો મીટર ની ઉંચાઈ ધરાવે છે તેવા ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકળા શિખરો ધરાવતા જે વિસ્તારો એને પર્વત કહેવામાં આવે છે પૃથ્વીના પેટાળમાં જે ભૂકંપ અને જ્વાળામુખી જેવા જે કુદરતી ભૌતિક બળોની ક્રિયા થાય પ્રતિક્રિયા થાય અને આંતરક્રિયા થાય એનાથી આ પર્વતો બને છે એટલે કે જે આ ભૂકંપને જ્વાળામુખી થાય છે એમાં જે અંદર ક્રિયાઓ થતી હોય એની સામે જે પ્રતિક્રિયા થતી હોય અને એની અંદરની જે ક્રિયાઓ ચાલતી હોય એના લીધે પર્વતો બને છે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એક કરતાં વધારે ક્રિયાઓને બળોની અસર જોવા મળે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે એટલે કે દરેક પર્વત એક સરખા હોતા નથી તો આપણે હવે એ પર્વતોનું વર્ગીકરણ જોઈએ તો જે નિર્માણ થાય છે પર્વતોનું એના આધારે ચાર વિભાગમાં વહેંચવામાં આવેલા છે પહેલું ગેર પર્વત બીજું ખંડ પર્વત ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશેષ્ટ પર્વત તો આપણે વારા એક એક કરીને આપણે દરેક પર્વત વિશે સમજીશું તો સૌથી પહેલા આપણે જોઈશું ગેર પર્વત તો મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપણમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેળ પડે છે અહીંયા તમે ચિત્ર ચિત્રમાં જોઈ શકો છો જે પર્વત છે એમાં બંને બાજુથી જે દબાણ આવે છે એના જે વચ્ચે કરચલી અથવા તો ગેળ પડી જાય છે તો એની અંદર જે ઉદ્ભવો વળાંક હોય એને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ અને જે અધો વળાંક એટલે કે અંદરની સાઈડનો જે વળાંક છે એને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ હવે આ જે ગેડ પર્વત છે દુનિયામાં કઈ કઈ જગ્યાએ ક્યાં આવેલા તો એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડિસ આ જે બધી પર્વતમાળા છે એ આ મુખ્ય ગેડ પર્વત આવેલા છે બીજો જે પર્વત છે ખંડ પર્વત ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ જે ફાંટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને જો નીચે જે ભાગ બેસી જાય છે આજુબાજુ એનાથી જે ફાન રચાય છે હવે આ જે ખંડ પર્વત છે એ દુનિયામાં આવેલા છે તો એમાં જર્મની જે હોટ પર્વત છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે એ ખંડ પર્વતને એકદમ અનુસંધાનમાં છે એટલા માટે ખંડ પર્વતને હોટ પર્વત પણ કહેવામાં આવે આ સિવાય આપણા ભારતની અંદર નીલગીરી સાતપુરા અને વિદ્યાંચલ પર્વત છે એ ખંડ પર્વતના ઉદાહરણો છે ત્રીજું છે જ્વાળામુખી પર્વત તો જ્વાળામુખી ફાટતા જે બાર જે શંકુ આકારે જે પદાર્થો જમા થાય છે તેનાથી જ્વાળામુખી પર્વત બને છે હવે ઇટાલીનો વિસુવિયસ ઇક્વેડોરનો કોટો પક્ષી જાપાનનો ફ્યુઝિયામા ભારતનો બેરણ પાવાગઢ અને ગિરનાર આ જે બધા પર્વતો છે એ આ જ્વાળામુખીના પર્વ પર્વતના ઉદાહરણો છે કે દુનિયામાં આટલી આવી જગ્યાએ જ્વાળામુખી પર્વતો આવેલા છે ચોથું છે અવશિષ્ટ પર્વત હવે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે એટલે કે જેટલો ઘસારો થાય એની સામે જે કુદરતી બળો હોય હવા હોય પાણી હોય એનાથી જે ટકી રહ્યા હોય એ જે શેષ ભાગ હોય અવશિષ્ટ પર્વત હવે જે પોચા ખડક હોય છે એ ઘસાઈને વહી જાય છે અને નક્કર ખડકમાંથી બનેલ ભૂમિ ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તો તેને જ આપણે અવશિષ્ટ પર્વત કહીશું બરાબર અહીંયા તમને ચિત્રમાં દેખાય છે કે જે ઊંચા ઊંચા જે છે એના લીધે જે પર્વત બન્યો અને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે તો દુનિયાભરની અંદર અને આપણા ભારતમાં જોઈએ તો અરવલ્લી નીરગિરી પારસનાથ રાજમહેલ અને પૂર્વગઢ આ બધા અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે કે જેની અંદર જે જે નક્કર હોય છે એ એ ટકી રહ્યા રહ્યા અને ઘસાઈને જતા તો આ રીતે આપણે સંપૂર્ણ વાત કરીએ આપણે પર્વતોના અલગ અલગ પ્રકારની હવે આ જે પર્વતો છે એનું મહત્વ શું તો જે પર્વતો છે કે દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને તે ઠંડા પવનથી આપણને રક્ષણ કરે છે પછી જે ભેજવાળા પવનો હોય એને રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો ખાસ તો એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે કારણ કે એમાંથી જે નીકળતી નદીઓ હોય એના દ્વારા ફળદ્રુપ મેદાનો નિર્માણ થાય છે વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ એ જળભંડારનું કામ કરે છે પછી જે પર્વતોમાંથી ધોધ ઉત્પન્ન થાય છે એના લીધે જળવિદ્યુત પણ આપણે એ ઉત્પન્ન કરી શકીએ છીએ અને આ જે પર્વતો છે જંગલ સંપત્તિ ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર છે તો આ સિવાય પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોગવા માટે પણ પર્વતો આશીર્વાદરૂપ છે કારણ કે તે જગ્યાએ જઈને તે લોકો અલગ અલગ પ્રવાસ પણ કરી શકે છે ચલચિત્રો પણ બનાવી શકે છે અને વિશ્વની જે કુલ વસ્તી છે એના દસમા ભાગની વસ્તી માટેનું રેશાણનું પર્વતો સ્થાન છે અને એનું જો ઉદાહરણ જોવું તો મેક્સિકો અને બગોટા કે જ્યાં મોટા ભાગની વસ્તી પર્વતો રહે છે જે રીતે આપણે પર્વતોની વાત કરી હતી એમાં જે ઊંચાઈ હતી એ અલગ હતી અહીંયા આપણે એકસો એસી મીટર યાદ રાખવાનું છે હવે ઉચ્ચ પ્રદેશને પણ અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવેલું છે એટલે કે એનું વર્ગીકરણ કર્યું છે તો એ આપણે જોઈશું તો કયા કયા ઉચ્ચ પ્રદેશો આવેલા તો કે આંતર પર્વતીય પર્વત પ્રાંતિય અને ખંડીય ઉચ્ચ પ્રદેશ હવે સૌથી પહેલા આપણે વાત કરીશું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશની તો ચારે બાજુથી ઉચ્ચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે એટલે કે ચારે બાજુ ઊંચી ઊંચી પર્વતમાળાઓ હોય છે અને તે પૂરેપૂરી અથવા તો થોડીક ઘેરાયેલી હોય છે અને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ના ઉદાહરણ આપણે જોઈએ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એના શ્રેષ્ઠ ઉદાહરણો છે બીજું છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળા ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે અહીંયા એક જાતનો એક સીધો ઢોળા દેખાય છે તમને તો એને આપણે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહીશું તો પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ પેન્ટાગોનિયા પીડમોન્ટ ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ આ બધા પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશો છે ખંડ્ય ઉચ્ચ પ્રદેશ તો ભૂગર્ભી હલનચલનથી જે જમીનની અંદર ચલન એનાથી ઉચકાયેલા ભૂમિ ભાગ કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તર ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જે ઉચ્ચો ભાગ છે બરોબર અને એના લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી આવીને ઠરી જાય છે એટલા માટે ખંડીય ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકાનો અને અરબાસ્તાનનો ઉચ્ચ પ્રદેશ આ બધા ખંડીય ઉચ્ચ પ્રદેશો છે હવે આ જે આપણે ઉચ્ચ પ્રદેશ જોયા એનું મહત્વ શું એ શું કામ મળશે કા કઈ રીતે આપણને ઉપયોગી તો જે ઉચ્ચ પ્રદેશની લાવાની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે કિંમતી ખનીજો મળે છે જેમ કે આપણે ભારતની અંદર છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ પછી આ જે ઉચ્ચ પ્રદેશ હોય એ ઢોળાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે સાથે જે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ એ ઉપયોગી છે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ભૂમિ એની અંદર પર્વતો અને ઉચ્ચ પ્રદેશ આ બે ભાગ વિશે શીખ્યા હવે પછીના ભાગની અંદર આપણે મેદાનો અને એ સિવાયના જે નાના મોટા જે બધા આપણા જે ભૂમિ સ્વરૂપ છે તેના વિશેની વાત કરીશું આભાર